નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા. લોકસભા ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. ગુજરાત ફર્સ્ટ પર લોકસભા ચૂંટણીને લગતી તમામ વિગતો સચોટ, સટીક અને ત્વરિત અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ હવે ભાજપનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો સુરતમાં પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. લિંબાયત અને ઉધના વિધાનસભા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ બાઇક રેલીમાં ચારેય વિધાનસભાના ધારાસભ્યો પણ જોડાયા, મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તા પણ જોડાયા છે. સુરતમાં જ્યાં નવસારી લોકસભા મત વિસ્તાર લાગે છે અને ત્યાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લિંબાયત વિસ્તારમાં તેમજ અન્ય એક વિસ્તારમાં જ્યાં આજે મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો પણ ઉમટી પડ્યો, મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા છે. કેટલાય વાહનો અને કાર અને ખુલ્લી ગાડીમાં સવાર સી આર પાટીલ તેમજ અન્ય નેતાઓ લિંબાયત અને ઉધના વિસ્તારમાં જ્યાં આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી લોકસભા વિસ્તારમાં આવતી જે 7 વિધાનસભા છે તે પૈકીની 2 છે લિંબાયત અને ઉધના, અને ત્યાં આજે આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. બાઇક રેલીમાં ચારેય વિધાનસભાના ધારાસભ્યો પણ જોડાયેલા છે. લોકસભાની ચૂંટણીને લઈને હાલ પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા અત્યારે પૂર જોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યું છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા નવસારી લોકસભા બેઠક ઉપરથી પ્રચંડ પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે આજે લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં તેઓની ભવ્ય જે રેલી નીકળી છે અને લિંબાયતના નીલગીરી સર્કલ ખાતેથી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે જોડાયા છે. આ પ્રમાણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં આ બાઇક રેલી છે તે ફરી વળવાની છે. સી આર પાટીલની જોડે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ અને સુરત લોકસભા બેઠક ઉપરથી જે પ્રમાણે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેઓ પણ આ રથમાં સવાર થઈ ચૂક્યા છે. અને આ પ્રમાણેનો જે માહોલ લિંબાયત વિધાનસભા મત વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની જે જનમેદની છે તે હાલ ઉમટી પડી છે. જ્યારે ચૂંટણી પ્રચાર છે તે અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે જે પ્રચાર પ્રસાર જે સી આર પાટીલનો અહીં પ્રચંડ જોવા મળી રહ્યો છે. સતત જે પોતાનું શિડ્યુલ વ્યસ્ત હોવા છતાં પણ તેઓ પોતાના જે મત વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં આ રેલી છે તે નીકળી છે. આપણે સંગીતા પાટીલ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આટલી રેલી વિશે શું કહેશો? સંગીતાબેન, આજે જે આ લિંબાયત વિધાનસભાની ભવ્ય અતિભવ્ય આ રેલી છે એને જોઈને એવું લાગે છે પાટીલ સાહેબને આ ફેરી લિંબાયત વિધાનસભા થકી 1 લાખની લીડ અમે ચોક્કસ આપવાના છે. આ ઉત્સાહ લોકોમાં છે. આ બતાવી રહ્યો છે કે આ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ હમણાં જે 405નો નારો આપ્યો છે, 405 તો થઈ ગયા છે, 400 સીટ બાકી છે. આ સુરત લોકસભાની 1 સીટ આપી છે એ પાર થઈ ગયા છે, પણ 400 સીટ બાકી છે. અને 400 સીટ માટે આ લિંબાયતની જનતા અને ગુજરાતની જનતા તૈયાર છે અને પૂરા દેશની જનતા તૈયાર છે. ત્યારે આ લોકોમાં થનગની રહ્યા છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વાર આપણે પ્રધાનમંત્રી શપથ લેતા જોવાના છે. સી આર પાટીલને જન સમર્થન જે હેઠળ પ્રાપ્ત થઈ રહ્યું છે તો બિલકુલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની જે જનમેદની છે તે હાલ ઉમટી છે. સી આર પાટીલ જાતે કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી રહ્યા છે ત્યારે તમામ જે નેતાગણ પણ છે તે તેઓના આ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. અલગ અલગ વિસ્તારમાંથી જ્યારે આ રેલી પ્રસ્થાન